વડોદરામાં ગણેશોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, તેમજ આજે ધાર્મિક વાતાવરણમાં ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું છે. વડોદરામાં ઠેર ઠેર વિવિધ થીમ ઉપર વિશાળ પંડાલ તૈયાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુભાનપુરા વિસ્તારમાં સત્યનારાયણ પાટી પ્લોટમાં આયોજિત ગણેશ મહોત્સવમાં વલ્લભપુરના પૂજ્ય વ્રજરાજકુમાર આરતી ઉતારી હતી, તેમજ પંડાલમાં કરવામાં આવેલા ડેકોરેશનના વખાણ પણ કર્યા હતા. આપણા ભારતીય સંસ્કૃતિના અંદર ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દેવ છે અને નિર્વિઘ્નતા માટે ગણેશજીનું આપણે પૂજન કરીએ છીએ. અમારા વલ્લભકુલ પરિવાર વૈષ્ણવ સંપ્રદાયના અંદર પણ કોઈ પણ શુભ માંગલિક પ્રસંગ હોય તો પહેલાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે અને એમનું પૂજન પણ કરવામાં આવે છે. એટલે ગણેશજી એ સર્વત્ર પૂજ્ય છે. રશિયામાં પણ વર્ષો પહેલાં ગણેશજીની મૂર્તિ એ સ્વયંભૂ પ્રગટ થઈ હતી, એટલે એનાથી ખબર પડે કે હજારો વર્ષો પહેલાં વિશ્વભરના અંદર ગણેશજી એ પૂજાતા. વારાણસી પધાર્યા છે એ સૌને આશીર્વાદ મળે. છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપા અહીં પધારે છે અને ગણપતિ બાપાને મૂર્તિ અવશ્ય અમે મારતીની પધારવીએ છીએ અને આજે પણ મારતીની મૂર્તિ છે.